પ્રણીતાના લગ્નને આજે 8 વર્ષ થયા. 8 વર્ષમાં એને દિવ્યેશને આ એના ઘરને પોતાનું સર્વસ્વ સોંપી દીધું. ના, ઘર ન કહી શકાય, અને આ તો રીસરનો મહેલ હતો. દિવ્યેશના પપ્પા દલપતરાયના નિધનને 1 વર્ષ થયું હતું. દિવ્યેશ આમ તો કરોડપતિ બાપનો રખડેલ ને બગડેલ છોકરો કહી શકાય, પણ છતાંય દલપતરાયને રૂપાદે બાના સંસ્કાર ક્યાંક કામ આવી ગયા કે કોઈ ગયા જન્મના પુણ્ય કહો તો પુણ્ય. પણ દલપતરાયના મૃત્યુ પછી દિવ્યેશે ખૂબ ઓછા સમયમાં એમનો બહોળો કારોબાર સંભાળી લીધો હતો. 24 વર્ષનો થયો ત્યારે રૂપાબાએ દલપતરાયના વિરોધમાં જઈને દિવ્યેશના લગ્ન પ્રણીતિ સાથે નક્કી કર્યા. દલપતરાયને પ્રણીતિ પસંદ નહોતી, એવું નહોતું, પણ પોતાના દીકરાને ઓળખતા હતા. એ દિવ્યેશના પાછળ આવનારી જિંદગી બરબાદ કરવા માંગતા નહોતા, પણ રૂપાદે બાને આશ્વાસન આપ્યું કે લગ્ન પછી દિવ્યેશ સુધરી જશે. એમની જીદ આગળ આખરે દલપતરાયને ઝૂકવું પડ્યું ને ઘડિયા લગ્ન લેવાયા. પ્રણીતિ પણ ઠરેલ ને સમજુ હતી. પ્રણીતિના માતા પિતા દલપતરાય જેટલા પૈસાવાળા નહોતા, પણ ખાધે પીધે સુખી ઘર હતું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પ્રણીતિ ખૂબ જ દેખાવડી સુંદર MBA ભણેલી ઠરેલ છોકરી હતી. રૂપાદે બાની પારખું નજરે ઓળખી લીધું કે પ્રણીતિ એમના બગડેલા છોકરાને ઠેકાણે લાવી દેશે. લગ્નના 3-4 મહિના તો હરવા ફરવામાં નીકળી ગયા. પછી ધીરે ધીરે સાસરીમાં ગોઠવાઈ ગઈ. દિવ્યેશ પણ હમણાંથી જલ્દી ઘરે આવી જતો. રૂપાદે બાને આજુય આશકારો થયો, પણ 6-1 મહિના પછી દિવ્યેશે પ્રોત પ્રકાશ્યું. પ્રણીતિ જાણી ગઈ કે દિવ્યેશ કેવો છે. એને રૂપાદે બાને પણ વાત પણ કરી. રૂપાદે બાએ કહ્યું, મને ખબર છે બેટા, એને આપણી સાચવી લેવાનો છે. આ ઘરની ઇજ્જત હવે તારા હાથમાં છે. એમ બોલતા બોલતા એમની આંખમાં આંસુ આવી ગયા. પ્રણીતિની નજરથી નજર ન મિલાવી શક્યા રૂપાદેબા. પછીથી હંમેશા એમની પ્રણીતિની આંખમાં અનિયારો સવાલ દેખાતો, મારી સાથે કેમ આમ કર્યું બા? કદાચ એથી જે પ્રણીતિને વધુ પ્રેમ આપવા લાગ્યા હતા પહેલાં કરતાં, દિવ્યેશ કરતાં પણ વધુ. એવામાં પ્રણીતિને સારા દિવસો રહ્યા. રૂપાદેબાની ખુશીની સીમા ન રહી. મનમાં આશા પણ જાગી કે હવે કદાચ દિવ્યેશ સુધરી જાય. એમણે ઘરના મંદિરમાં જઈને કાનાનો આભાર માન્યો ને સૌના મંગલની કામના કરી. ઘરમાં ખુશી છવાઈ ગઈ. દિવ્યેશના વર્તનમાં પણ સુધારો થયો હતો. એ અઠવાડિયે એકાદ વખત રાતે બહાર રહેતો, પ્રણીતિનું ધ્યાન પણ રાખતો. ફરી એક આશા જાગી કે બાળક આવતા એ સુધરી જશે. 8-9 મહિના એણે પ્રણીતિને ખૂબ સંભાળી. દલપતરાય અને રૂપાદે પણ બા પણ આ જોઈને ઠર્યા. એક દિવસ ઘરનો વારસદાર યશ જન્મ્યો. થોડો સમય તો દિવ્યેશ ઠીક રહ્યો. ઓફિસે તો નિયમિત જતો જ હતો, ઘરે પણ જલ્દી આવી જતો, યશને રમાડતો, પ્રણીતિ સાથે સમય વિતાવતો, દોસ્તોની પાર્ટીઓમાં પણ ભાગ્યે જ જતો. ધીરે ધીરે યશ મોટો થવા લાગ્યો. પ્રણીતિ યશ તરફ વધુ ધ્યાન આપવા લાગી ને દિવ્યેશને એકલતા સતાવવા લાગી. એ અકળાવા લાગ્યો. આ અકળામણ એકલતા દૂર કરવા એ ફરી મિત્રોની મહેફિલમાં જવા લાગ્યો. રાત્રે મોડું આવવું, ઘરમાં કોઈની સાથે સરખી રીતે વાત ન કરવી, દારૂ પીવો વગેરે રોજનું થઈ ગયું હતું. રૂપાદે બા અને પ્રણીતિ સમજાવીને થાક્યા હતા. 1-2 વખત દલપતરાયે પણ સમજાવવાની કોશિશ કરી જોઈ, પણ દિવ્યેશે એમ કઈ વાત ઉડાવી દીધી કે હું ઓફિસ બહાર બધું સંભાળું છું ને, એમાં કંઈ ભૂલ હોય તો મને જણાવો, પણ આ મારો અંગત મામલો છે, તમે ન બોલો તો વધુ સારું, મને પણ મારી રીતે જીવવાનો અધિકાર છે. દલપતરાય આ સાંભળીને ગુસ્સાથી લાળચોળ થઈ ગયા અને કહ્યું, નીકળી જા મારા ઘરમાંથી. પણ રૂપાદે બાએ મામલો સંભાળી લીધો. હવે દિવ્યેશ દિવસે ધંધામાં રચ્યો પચ્યો રહેતો અને રાત્રે મિત્રો સાથે મહેફિલ જમાવતો, મોડી રાતે ઘરે આવતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ એનું રૂટીન થઈ ગયું હતું. એણે દલપતરાયનો બહોળો કારોબાર બખૂબી સંભાળી લીધો હતો. દલપતરાય પણ એને ધંધાની વાત સિવાય કંઈ ન કહેતા. પરિણીતિ પણ હવે ટેવાઈ ગઈ હતી. એ ભાગ્યે જ કંઈ બોલતી એની સાથે. મહિનાઓ સુધી એ બંને બોલતા નહીં. આપસમાં એ આવે મોડી રાત્રે ત્યારે પ્રણીતિ ને યશ સૂતા હોય ને સવારે ઉઠે ત્યારે થાય ને ઓફિસ માટે નીકળી જાય. રૂપાદેબા પ્રણીતિને કંઈ ઓછું આવવા દેતા નહીં. એ જાણે દિવ્યેશના ભાગનો પ્રેમ પણ એને આપવા માગતા હતા, પણ બંને મનમાં સમજતા કે પતિના પ્રેમની જગ્યા બીજું કોઈ પણ ન લઈ શકે. ડગલે ને પગલે સમજોતો કરવો, એનું જ નામ જિંદગી છે. કદાચ આમને આમ 8 વર્ષ વીતી ગયા. પ્રણીતિને જોઈને રૂપાદેબા અંદરથી ખૂબ દુઃખી થતા. એ ક્યારેય સમજવાનો પ્રયત્ન કરતા દિવ્યેશને એ બધું જ સાંભળી લેતો. સામે કશું બોલતો પણ નહીં, પણ એ પ્રમાણે વર્તતો પણ નહીં.
એવામાં એક દિવસ દલપતરાયને માસિવ હાર્ટેક આવ્યો, જે એમની સાથે લેતો ગયો. આઘાત બધા જ માટે વશમાં હતો. બધાને આમાંથી નીકળતા ઘણા દિવસો લાગ્યા, પણ કહેવાય છે ને કે દુઃખનું અસર દાડા ધીમે ધીમે બધું તાળે પડવા લાગ્યું. દિવેશને તો ઓફિસ સંભાળી જ લીધી હતી. પહેલાંથી રૂપાદેબા અને પ્રણીતીએ પણ જિંદગી સાથે સમજોતો કરી લીધો હતો. એ બંને એકબીજાની ઊંફના સારે જીવવા લાગ્યા હતા. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. પ્રણીતિ પણ યશના ઉછેરમાં પરવાઈ ગઈ હતી. દિવેશમાં માત્ર કોઈ ફરક નહોતો પડ્યો. પીને રોજ મોડો આવતો. મહિના સુધી બંને વચ્ચે કોઈ વાત ન થતી. અદસ્ય દિવાલ ચાઈ ગઈ હતી બંને વચ્ચે. પણ પ્રણીતીએ ખાનદાનની ઇજ્જત સાચવી લીધી હતી. રૂપાદેબાએ પણ વધુ મન પરવ્યું હતું ભગવાનમાં. હવે વધુ ને વધુ સમય ઘરના મંદિરમાં વિતાવવા લાગ્યા હતા. બધા પોતપોતાના વર્તુળમાં ગોઠવાઈ ગયા હતા. એવામાં એક રાત્રે અચાનક દિવ્યેશ જલ્દી ઘરે આવી ગયો, પણ એકલો નહોતો આવ્યો. એની સાથે ઋત્વાને લાવ્યો હતો. આવીને એણે કહ્યું, આ ઋત્વા છે મારી મિત્ર, આજથી એ અહીં જ રહેશે હંમેશને માટે. ને જાણે પ્રણીતિના માથે આબ તૂટી પડ્યું. એને સપનામાં પણ આવું નહોતું વિચાર્યું. એ આજ સુધી ખાનદાનની ઇજ્જત ખાતરે ચૂપ રહી હતી. એનો દિવ્યેશે ફાયદો ઉઠાવ્યો. એ સતપત બની ઊભી હતી. રૂપાદેબાનો ગુસ્સો આજે પહેલી વાર વકર્યો. એને કડક અવાજમાં દિવ્યેશને કહ્યું, આ નહીં ચાલે, તારી બધી ખરાબ આદત તો અમે નિભાવી છે, જેનો તે ફાયદો ઉઠાવ્યો. ઉડતી ઉડતી ખબર આવી હતી મારા સુધી, પણ મેં આંખ આડા કાન કર્યા. મને લાગ્યું સમય આવતા તું સુધરી જઈશ, પણ એ મારી ભૂલ હતી. દોસ્તો, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને છેલ્લા સુધી જોજો. આ અહીં નહીં જ રહે, દિવ્યેશ પણ મોટા અવાજે બોલ્યો, એ અહીં જ રહેશે અથવા તો હું પણ નહીં રહું. રૂપાદેબા ક્રોધથી ધ્રુજવા લાગ્યા. એ બોલ્યા, નીકળી જા ઘરમાંથી અબગડી, આવો કપૂત મને ન ખપે. ને એમણે પ્રણીતિ પાસે જઈને ખૂબ જ રુજુતાપૂર્વક માથે હાથ ફેરવતા કહ્યું, બેટા, આજથી હું ને તમે આ દુનિયામાં એકલા જ છીએ. કાલથી જ ઓફિસ જવાનું શરૂ કરી દો. યશને હું સંભાળી લઈશ ને તમે ઓફિસ સંભાળી લેજો. સવારે હું મહેતા સાહેબને ફોન કરી દઈશ, તમને કામકાજ સમજાવશે. આજથી આપણે બંને ગંગા સ્વરૂપ છીએ. દિવ્યેશ સામે જોઈને બોલ્યા, આ ઘરમાં હવે તારું કોઈ સ્થાન નથી કે નથી આ મિલકતમાં તારું કોઈ નામ. નીકળી જા મારા ઘરમાંથી. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. પ્રણીતિ માંડ બોલી શકી, બા આ શું કરો છો? બા એટલું જ બોલ્યા જે મારે ખૂબ પહેલાં કરવું જોઈતું હતું. દિવેશ પગ પછાડતો ઘરમાંથી નીકળી ગયો. રૂપાદેબા પોતાના રૂમમાં જઈ દલપતરાયના ફોટાને જોતા ક્યાંય સુધી રડતા રહ્યા. ભલે સુખ કે ખુશીની બહાર ન દે, ભર તડકે છાયડ તું અપાર ન દે, તો એટલો ભરોસો રાખું પ્રભુ કે દુઃખ કરી કદી તું અધપાર ન દે. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો, અને કોમેન્ટ્સમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.